તારીખ 19મી એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે દિયોદર ખાતે બનાસ ડેરી પ્લાન્ટનું લોકાર્પણ અને વિશાળ મહિલા સંમેલન યોજાશે. સમગ્ર દેશમાં બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો છે કે જ્યાં એક જિલ્લામાં બે મોટી ડેરી હોય તેમ દિયોદર બનાસ ડેરી સંકુલમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે છેલ્લા 7 વર્ષમાં બનાસ ડેરીએ વિકાસની હરણફાર ભરીને નવા આયામો સર કર્યા છે. ચેરમેને કહ્યું કે બીજાના હિતોના વિચાર કરીને પૂજ્ય ગલબાભાઈ પટેલ બનાસ ડેરીની સ્થાપના કરી હતી, જે આજે વટવૃક્ષ બની છે. તેમણે ઉમેર્યું કે બનાસ ડેરીની સ્થાપનાથી લઈ 50 વર્ષ સુધીમાં દૂધની દૈનિક આવકમાં 40 લાખ લીટરે પહોંચ્યા હતા, પરંતુ છેલ્લા 7 વર્ષમાં દૂધની દૈનિક આવક 90 લાખ લીટરે પહોંચ્યા છે, જે લાખો પશુપાલકોની મહેનત અને બનાસ ડેરીના અધિકારીઓ કર્મચારીઓની આગવી કોઠાસૂઝને આભારી છે. તેમણે કહ્યું કે બનાસ ડેરીએ એક પણ દિવસ મિલ્ક હોલિડે રાખ્યા સિવાય કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ દૂધ બંધ રાખ્યું નથી અને પશુપાલકોને પૂરતા પ્રમાણમાં ભાવ આપ્યા છે. આ ઉપરાંત વર્ષના અંતે ભાવફેર એટલે કે નફો પણ આપવામાં આવે છે, જેનાથી પશુપાલકોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે. તારીખ 19 એપ્રિલના વડાપ્રધાનના કાર્યક્રમ વિશે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા બનાસવાસીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન FM 19.4 નું આગામી તારીખ 19 એપ્રિલ 2022 મંગળવારના રોજ દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે અને વિશાળ મહિલા સંમેલન યોજાશે, જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પશુપાલક બહેનો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાનના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ ઈ ખાતમુહૂર્ત કરવામાં આવશે. ઈ લોકાર્પણમાં બનાસ ડેરીના ચીજ અને વે પાવડર પ્લાન્ટનું વિસ્તૃતીકરણ, પાલનપુર બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો CNG સ્ટેશન ડામા ડીસા અને ઈ ખાતમુહૂર્તમાં નવીન 4 ગોબર ગેસ પ્લાન્ટ ખીમાણા, રતનપુરા, ભીલડી, રાધનપુર અને થાવર ધાનેરાનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં આવું પહેલીવાર બન્યું હશે કે એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો હોય. જૂન 2020માં ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું અને માત્ર 18 મહિનાના ટૂંકા ગાળામાં અને COVID-19ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે, જેમાં વિશ્વના જુદા જુદા 7 દેશોની મશીનરી આ પ્લાન્ટમાં લગાવાઈ છે. આ પ્લાન્ટમાં 30 લાખ લીટર પ્રતિદિનની દૂધની પ્રક્રિયા ક્ષમતા છે, જે વધારીને 50 લાખ લીટર પ્રતિદિન કરી શકાશે. પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા, 1 લાખ લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ પ્લાન્ટ, 20 ટન પ્રતિદિન ખોવા તેમજ 6 ટન પ્રતિદિન ચોકલેટ એનોબ્રિક પ્લાન્ટની વ્યવસ્થા છે. ડેરી પ્લાન્ટની બાજુમાં સદર સંકુલમાં 48 ટન પ્રતિદિનની બટાકા પ્રોસેસિંગની ક્ષમતા પણ છે. બનાસ ડેરી સંકુલ દિયોદર ખાતે સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમવાર બનાસ કોમ્યુનિટી FM રેડિયો 19.4 સ્ટેશન ઊભું કરવામાં આવી રહ્યું છે, જે લોકશિક્ષણ અને પશુપાલનમાં ખૂબ જ ઉપયોગી થશે. આ પ્રસંગે બનાસ ડેરીના ડિરેક્ટરો સર્વે PJ ચૌધરી, ભરતભાઈ પટેલ, રામજીભાઈ દેસાઈ, રાગાભાઈ આહિર, મુરજીભાઈ પટેલ, ધોળાભાઈ પટેલ, દિનેશભાઈ ભટ્ટો, ઈશ્વરભાઈ પટેલ, MD સંગ્રામસિંહ ચૌધરી સહિત બનાસ ડેરીના અધિકારીઓ અને સમગ્ર જિલ્લાના મોટી સંખ્યામાં અખબારી તથા ઇલેક્ટ્રિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અશોક રાણાવાસિયા, JDSTV, બનાસકાંઠા. રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે.
साबरकांठा જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોરસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 9163-5204.